નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ઘણા બધા દિવસોથી તમારા લોકોની કોમેન્ટ્સ આવતી હતી કે સર અમારી એક્ઝામને દસ દિવસની વાર છે અઠવાડિયાની વાર છે તો અમને એવી કંઈક ટિપ્સ આપો કે જેથી અમે એક્ઝામની અંદર સારા એવા માર્ક્સ છે એ કવર કરી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરવાના છે કે હવે આપણી એક્ઝામને સાતથી આઠ દિવસની વાર છે કેમ કે જ્યારે આ વિડીયો શૂટ થાય છે ત્યારે અગિયાર તારીખ છે અને તમારી એક્ઝામ અઢાર દસ બે હજાર એકવીસે ફાઇનલ થઈ ગઈ છે તો આજથી ગણીએ તો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર તો આઠમા દિવસે તમારી એક્ઝામ હશે તો મિનિમમ આપણે વાત કરીએ તો તમારી પાસે સાતથી આઠ દિવસનો સમય છે સાતથી આઠ દિવસની અંદર તમારે કેવી રીતે તૈયારી કરવી એના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી આના વિડીયોમાં જોવાના છે તો તમે ચેનલ પર નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ એના નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતા રહે તો જોઈએ સૌથી પહેલાં ચારથી પાંચ ટીપ્સની આપણે વાત કરીએ કે ભાઈ સાતથી આઠ દિવસની અંદર શું સારા એવા ટકા આવી શકે તો એનો આન્સર છે હા સાતથી આઠ દિવસની અંદર સારા એવા ટકા આવી શકે પણ જો આપણે આપણી એક્ઝામની તૈયારી આપણી પરીક્ષાની તૈયારી એક સિસ્ટમેટિક વેની અંદર એક સારા એવા પ્લાનિંગ સાથે અને એક સારા એવા ડેડિકેશન લેવલ સાથે કરી હોય તો ડેફિનેટલી સાતથી આઠ દિવસની અંદર પણ સારા એવા માર્ક્સ આવી શકે છે અને મોસ્ટ ઓફ આવે છે પણ કેમ કે બેઝિકલી વાત કરું નોર્મલી તો આખા વર્ષમાં આપણે વાંચતા નથી પણ છેલ્લે એક્ઝામનો જ્યારે સમય આવે ત્યારે આપણે થોડોક આમ ડેડિકેશન સાથે ફોકસ સાથે અને કહી શકાય કે થોડુંક વધારે વાંચતા હોય એવું જનરલી બને છે તો જો તમે હજી તમારી પાસે સાતથી આઠ દિવસનો સમય છે આ સાતથી આઠ દિવસનો સમય જાજો પણ ના ગણી શકાય ઓછો પણ ના ગણી શકાય જો તમે ધારો તો આમાં સારી તૈયારી પણ કરી શકો છો અને જો કદાચ તમને એવું લાગતું હોય કે ભાઈ સાત થી આઠ દિવસમાં કંઈ નહીં થાય તો ના પણ થાય બંને વસ્તુ તમારા હાથમાં છે કે ભાઈ સાત થી આઠ દિવસમાં કરી પણ શકો અને ના પણ કરી શકો હવે બીજો રસ્તો અપનાવીએ કે ભાઈ હા કરી શકે તો કેવી રીતે તૈયારી કરવી તો એના માટે સૌથી પહેલા ચારથી પાંચ વસ્તુ યાદ રાખવા જેવી છે સૌથી પહેલા તમે જે એક્ઝામની તૈયારી કરો છો નવ દસ અગિયાર બાર કોઈ પણ ધોરણમાં હો આર્ટસ કોમર્સ સાયન્સ કોઈ પણ ફિલ્ડમાં તો ચારથી પાંચ વસ્તુ કોમન છે એ બધી એક્ઝામનો સિલેબસ છે ને ફિક્સ હોય કે ભાઈ પહેલી એક્ઝામ છે તો એમાં આટલા ચેપ્ટર આવશે બીજી એક્ઝામ છે તો એમાં આટલા ચેપ્ટર આવશે તો અત્યારે આપણે જનરલી પહેલી પરીક્ષા છે તો ધ્યાનમાં શું રાખવાનું કે ભાઈ પહેલી પરીક્ષા પકડવાનું શું અભ્યાસક્રમ અને મોસ્ટ ઓફ જનરલી આપણે વાત કરીએ તો ચારથી પાંચ ચેપ્ટર જે છે ચારથી પાંચ પ્રકરણ એ તમારી પહેલી પરીક્ષામાં પૂછાતા હોય છે તો સૌથી પહેલાં બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે એનો એક કહી શકાય કે પરિપત્ર અને એની બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવેલી છે બ્લુ પ્રિન્ટ ઇન ધ સેન્સ કે અભ્યાસક્રમ તો એ તમે ડાઉનલોડ કરો સૌથી પહેલાં આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે એ તમે ડાઉનલોડ કરો કરવાનું શું છે તો એ ચેપ્ટરમાંથી સૌથી હાઇએસ્ટ માર્ક જે ચેપ્ટરમાં કવર થાય છે એ ચેપ્ટર પહેલાં પકડો મારી વાત ઉપર ધ્યાન આપજો જે ચેપ્ટરમાં સૌથી હાઇએસ્ટ માર્ક્સ કવર થાય છે એ ચેપ્ટર સૌથી પહેલાં ઉપાડો અને જો તમારો ટાર્ગેટ માત્રને માત્ર પાસ થવાનો છે તો તમે બે ચેપ્ટર વાંચશો ને બેથી ત્રણ ચેપ્ટર અભ્યાસક્રમ જોઈ લેવાનો એમાં તમે બે કે ત્રણ જે ચેપ્ટર છે એનો સરવાળો કરશો ને તો એ અડધા પ્લસ વહી જશે પચાસ ટકા પ્લસ કવર થતું હશે તો કંઈ નથી કરવાનું ખાલી પાસ થવું છે તો બેથી ત્રણ ચેપ્ટર એવા કરવાના કે ભાઈ એમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો એ આપણને આવડી જવો જોઈએ અને સારા માર્ક્સ લાવવાના છે તો હું તમને હમણાં બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કઈ રીતે કરવાની એની તમને ટેક્સ આપું જ છું પણ જો ખાલી પાસ થવું છે તો એટલી વસ્તુ યાદ રાખવાની જે બે ચેપ્ટરનો સરવાળો જે બે ચેપ્ટર અથવા તો બેથી ત્રણ ચેપ્ટરનો સરવાળો પચાસ પ્લસ થતો હોય એ ચેપ્ટર એવા કડકડાટ કરી નાખવાના કે ભાઈ એમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો એ ડેફિનેટલી આપણો સાચો પડવો પડે એટલે પાસ થઈ જશો એટલે આ સાઈડમાં રહી ગયું હવે બીજી વસ્તુ વાત કરીએ કે ભાઈ જે વિદ્યાર્થીને ખાલી પાસ થવું નથી સારા માર્ક્સ લાવવા છે તો એના માટે શું રસ્તો હોઈ શકે તો જૂના જે પ્રીવીસના ક્વેશ્ચન પેપર હોય ને એ સૌથી પહેલાં પકડો કોઈપણ પણ વિષયના માનો કે ગુજરાતી છે અંગ્રેજી છે ગણિત છે સામાજિક વિજ્ઞાન છે સંસ્કૃત છે મનોવિજ્ઞાન છે ભૂગોળ છે કોઈપણ વિષય કેમેસ્ટ્રી ફિઝિક્સ કે બાયો એના ક્વેશ્ચન પેપર ઉપાડો અને એમાં કેવી પેટર્નથી પ્રશ્ન પૂજાય છે એ પેટર્નને અવલોકન કરો અને એ પેટર્ન પ્રમાણે જ પ્રશ્ન પૂજાવાની પૂરી શક્યતા છે જેને આપણે બ્લુપ્રિન્ટ કહીએ છીએ મોસ્ટ ઓફ બ્લુપ્રિન્ટ કઈ રીતે બનતી હોય છે કે ભાઈ જે પ્રકરણ છે એ પ્રકરણ પ્રમાણે જે મોડેલ પેપર આપવામાં આવેલું હોય બોર્ડ દ્વારા એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ચેક કરી લેજો એ મોડલ પેપરના આધારે બ્લુપ્રિન્ટ બનતી હોય છે અને એમાં થોડો ઘણો ચેન્જીસ થાય બે પાંચ માર્ક્સનો લાંબો ફેર પડતો નથી તો જો એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમે તૈયારી કરશો તો પણ તમારે સારા માર્ક્સ આવી શકે જેમ કે હું તમને એક ઉદાહરણ આપું તો સારી રીતે સમજાશે દાખલા તરીકે તમારે પાંચ ચેપ્ટર કવર કરવાના છે અને ચાર ચેપ્ટર લાંબા પ્રશ્નવાળા પૂછાય છે હવે બને કેવું કે માનો કે પહેલા ચેપ્ટર બીજા ચેપ્ટર ત્રીજા ચેપ્ટર અને ચોથા ચેપ્ટર આ ચારે ચાર ચેપ્ટરમાંથી એક પાંચ માર્ક્સનો પ્રશ્ન આવે છે એટલે ચાર પ્રશ્ન કવર થઈ ગયા હવે પાંચમા ચેપ્ટરમાંથી માનો કે પાંચ માર્ક્સનો પ્રશ્ન નથી આવતો અને આપણે એમાંથી પાંચ માર્ક્સના પ્રશ્ન કરીએ તો થોડોક આપણને લાગે કે ભાઈ આમાં સમય બરબાદ થાય છે પણ એવું થતું નથી જો કે ચારમાં પાંચ માર્કનો પ્રશ્ન કદાચ ચારમાં આવી શકે પણ જો તમે એક થોડુંક પ્લાનિંગ વાપરો થોડુંક માઇન્ડ વાપરો કે ભાઈ આ પ્રશ્ન આમાં આવવાની શક્યતા નથી ને એ પ્રશ્ન તમે અવોઇડ કરો તો પણ તમારે છે સારા એવું માર્ક્સ આવી જતા હોય છે તો બેથી ત્રણ વસ્તુ આ એક ધ્યાન રાખવા જેવી બાબત હતી કે સૌથી પહેલાં તો કે ભાઈ પ્રીવિયસ એના ક્વેશ્ચન પ્રમાણે તૈયારી કરવાની બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ભાઈ તમારે મોડેલ પેપર જે છે એ પ્રમાણે બ્લુ પ્રિન્ટ હોય તો એ પ્રમાણે તૈયારી કરવાની ખાલી પાસ થવું છે તો બે અથવા તો ત્રણ ચેપ્ટરનો સરવાળો પચાસ ટકા પ્લસ અભ્યાસક્રમ કવર કરે છે તો એ સૌથી પહેલાં ઉપાડવાનો એના પછી આપણે વાત કરીએ કે જે એકમ કસોટી તમારી લેવાઈ હતી નવ દસ અગિયાર બાર બધા એમાં લેવાઈ હતી તો એ જે એકમ કસોટીના પ્રશ્નો હશે ને તો એ પ્રશ્ન મોસ્ટ ઓફ એક્ઝામની અંદર પૂછવાની શક્યતા થોડીક વધારે છે તો એ પ્રશ્ન જે લાંબા પ્રશ્ન હોય તમે કવર કરી લો તો પણ તમારે છે એ એમાંથી પ્રશ્નો મોસ્ટ ઓફ કવર થઈ જતા હોય છે બીજી વસ્તુ પ્રથમ પરીક્ષાના જે પ્રશ્નપત્ર હોય કે મોડેલ પેપર હોય એમાંથી પણ ઘણીવાર પૂછાતું હોય છે પણ એના સંપૂર્ણ ભરોસા બેસી રહેવું નહીં અને જે પ્રશ્ન હશે તો એ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક પરથી તમને મળી જ જશે એના પછી એક બીજી વસ્તુ છે ધ્યાનમાં રાખવા જેવી કે જે તમે ફોલો કરો તો તમારું રાઇટિંગ છે એ સુધરી શકે અને એનાથી પણ માર્ક્સ તમારે ઇમ્પ્રુવ થાય અક્ષર તમારે સુધારવાના પ્રેઝન્ટેશન ઉપર થોડુંક વધારે ફોકસ કરો તો પણ માર્ક વધી વધારે આવતા હોય છે અને બીજી વસ્તુ કોઈ પણ પ્રશ્ન નથી આવડતો તો એ સાવ કોરો નથી મૂકવાનો જો તમે પેપરની અંદર એ પ્રશ્ન કોરો મૂકશો તો માર્ક્સ આવશે નહીં એટલે એટલા માટે સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખવાની કે કોઈપણ પ્રશ્ન નથી આવડતો તો જેટલું આવડે છે એટલું લખવાનો પ્રયાસ કરવાનો અને આ પ્રમાણે જો આટલી ટીપ્સ તમે ફોલો કરશો તો ડેફિનેટલી નવ દસ અગિયાર બાર કે કોઈ પણ એક્ઝામ હોય એની અંદર સારા એવા માર્ક્સ સાથે પાસ થઈ શકશો તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત